नमस्कार, नॉर्थ गुजरात एजुकेशन सोसायटी मुंबई संचालित अरविंद जीवाभाई प्राथमिक शाला द्वारा आयोजित ऑनलाइन शिक्षण में आप सर्वे स्वागत है। आज आप धोरण चार विषय गुजराती में पूरक वाचन चार वेलजी डिग्री पाठ भणीशू। आ पाठना लेखक है मावजी महेश्वरी। बाळ मित्रों, पाणी वगर कुदरती संपत्ति वगर आपणी शू हालत थी जाए ए पाठ में आप आज अभ्यास करीशू। आ पाठ में पांच दायका पहलानी वात छे। ए समय कच्छ में मेघराजा रूठाया एटले वरसाद न तो पड़ो, त्रण त्रण वर्ष सुधी वरसाद ना पड़ो, वाट जोई जोईने लोग थाकी गया, पण वरसाद आव्यो नहीं। आम तो दर वर्षे समयसर नहोतो ज आवतो टाणासर, तो पण आ वखत तो खरेखर ईसायो हतो। छेल्ला त्रण वर्षथी वरसाद ना पड़े एटले विचारो कि ना अनाज थाय, ना पशुओ माटे घासचारो, બધી બાજુ દુકાળ જ દુકાળ, ચારે બાજુ તમને ઉજ્જળ વેરાન જગ્યા દેખાય, જમીન પાણી વરસની તરસથી હોય અને ઢોર ઢાંકર પર પાણી વિના બિચારા ક્યાં જાય? કેટલાય લોકોએ પોતાના ઢોર ઢાંકરને પાંજરાપોળમાં આપી દીધા, તો કેટલા ઢોર ઢાંકરો પાણી વિના કે ઘાસચારા વિના મૃત્યુ પામ્યા? લોકો હવે મજૂરી કરવા માટે જવા લાગ્યા હતા, બરાબર છે? એ સમયે એક નાનકડું ગામડું હતું, બરાબર? ગામમાં ચારેક કૂવા જેવી નાની નાની વાડીઓ હતી, બરાબર છે? પણ અને ખેડૂતો બધા કપાળે હાથ દઈને બેસી ગયા હતા, ચિંતા કરીને બેઠા હતા, કેમ ક્યાંય ક્યાંય પાણી નહીં, પાણી વગર ખેતી ના થાય, ખેતી વગર અનાજ શાકભાજી ઉગે નહીં, એ વેચો નહીં, પૈસા ક્યાંથી આવે, બરાબર? કુંડીઓમાં ચારે બાજુ કૂવાઓમાં બધે એકલી ધૂળ જ છલકાય, ક્યાંય પાણીનું ટીપું માત્ર ના મળે, બસ માત્ર એકલી જીવરાજની એવી વાડી હતી કે જ્યાં એક કૂવો હતો અને કૂવામાં પાણી હતું, વાડી તો ના કહેવાય, પણ લીમડાના બે ચાર ઝાડ હતા, પણ એનો જે કૂવો હતો એમાં જ પાણી હતું. ખરેખરનું દુકાળ પડ્યો તો ધરતીમાંમાં તમને દાવણ સુકાઈ ગયા હોય એમ, ક્યાંય પાણી નહીં, પણ જીવરાજના કૂવામાં પાણી હતું, પણ કેટલું? બે ચાર દિવસે પા એકર જેટલી જમીનને પાઈ શકાય ને એટલું. એણે પોતાના બળદો માટે પોતાના ખેતરમાં ચાર વાવેલા હતા. ઉજ્જળ ચારે બાજુ ઉજ્જળ વેરાન જગ્યામાં દુકાળ્યું વરસ એટલે બહુ ધ્યાન રાખવું પડે, ક્યાંય ઢોર કે રોજડા વેલાણ ના કરે, નુકસાન ના કરે પાકને, અને બીજી બાજુ કોઈ ચોરી ના જાય એનું પણ ધ્યાન રાખવું પડે. જીવરાજ આમ તો એકદમ સામાન્ય ખેડૂત હતો, મિલકતમાં પણ એવું કંઈક વધારે એની પાસે હતું નહીં. બાપ દાદા વખતનો એક કૂવો હતો, પણ પોતે માણસાઈનો રખેવાળ હતો, બહુ દયાળુ માણસ હતો. કુદરતે કસોટી કરી હતી કે એને પોતાના બાળકો નહોતા, એટલે એણે પોતાના ઢોર ડાકર હતા એમને સંતાન સમજવા લાગ્યું. ઢોર ડાકરોને પેટના જણ્યા હોય ને એમ સાચવતો હતો, જાણે પોતાના જ બાળક હોય, સમયસર ખવડાવવું પીવડાવવું. બે બળદોના એણે નામ પણ પાડ્યા હતા, એકનું નામ કેસર અને બીજાનું નામ કાનુડો, બરાબર છે? પોતાના બળદને એ નવડાવતો ખવડાવતો, જાત જાતના સળગાર કરે, બળદો સાથે આખો દિવસો વાતો કરે, જાય રસ્તામાંથી આવતા જતા લોકો જુઓ ને એને એટલે એમ લાગે કે આનું ભાઈનું ખસી ગયું લાગે છે, કંઈ બુદ્ધિ પહોંચતી નથી, બરાબર છે? પોતાના બળદોને જ પોતાનું સંસાર સમજતો હતો. ત્રણ ત્રણ વર્ષના દુકાળમાં બધા જ માણસો થાકી ગયા હતા, ખેડૂતોએ હારીને પોતપોતાના ઢોર ઢાંકરો કાઢી નાખ્યા, પાંજરાપોળમાં આપી દીધા, પણ જીવરાજ હિંમત ના હાર્યો. કેમ કે એ પોતાના ઢોરને પોતાના બાળકની જેમ સાચવતો હતો. ઘરવાળીએ એક દિવસ કહી દીધું કે બળદોને પાંજરા મૂકી આવ્યો એટલે આપણે સુખેથી જીવીએ અને ખાઈએ, પણ જીવરાજ એકનો બે ના થયો, પોતાના વાત ઉપર મક્કમ જ રહ્યો, બરાબર? કે કેસળ અને કાનુડો તો આપણા દીકરા જેવા છે, જ્યાં સુધી હું જીવું છું ત્યાં સુધી એમને આંગળેથી ક્યાંય નહીં કાઢું, બરાબર? અને આ વખતે તો ઘરવાળીએ પણ કંટાળીને કહી દીધું કે હવેથી મારા ભાથું દેવા માટે તમને ખેતરે અવાશે નહીં, તમે જાણો ને તમારા આ બળદ જાણે. એટલે બપોરનું જે જમવાનું એમની ઘરવાળી એમના ખેતરે આપવા આવતી હતી એ પણ હવે બંધ કરી દીધું. પણ જીવરાજે કોઈ જાતની દલીલ ના કરી અને એ જે વાડી વગડો હતો ત્યાં જ વાસ કર્યો, બરાબર? માગસર મહિનો બેઠો, બહુ જ ઠંડી હતી. માગસર મહિનો એટલે ગુજરાતી મહિનાના નામ છે. એ સમયે ઠંડી બહુ જ હતી. વાડી જીવરાજ ખાટલામાં પડ્યો અંધારા સામે જોઈ રહ્યો હતો. એરંડા વાવ્યા હતા ને એ મોટા થઈને ઝાડ જેવા થઈ ગયા હતા, એટલે હવે સાચવવા પણ પડે કે આવા દુષ્કાળની પરિસ્થિતિમાં ઢોર કે બીજા પ્રાણી રઝળતા એને બગાડ ના કરે. ચાર હજુ કાપવા જેવી નહોતી થઈ એટલે અહીંયા જીવરાજ શું કરતો હતો, બળદોને એરંડાના પાંદડા આપતો હતો ખાવા માટે. એને જીવરાજને એવા સમયે લાગ્યું કશાકનો અવાજ આવે છે, એને એમ થયું કે કંઈક જાનવર હોવો જોઈએ, બરાબર? કોઈ માણસ એરંડાના પાન તોડી રહ્યું હતું. જીવરાજનું તો લોહી બળી ગયું, જીવ બળી ગયો. અરે આવી રીતે રોજ આવીને પાન તોડી જશે,
તો મારા બળદ સુકાશે. આના માટે તો મેં લોહી પાણી એક કર્યા છે, કેટલી મહેનત કરી છે, ત્યારે જઈને એરંડા ઉગ્યા છે. જીવરાત તો લાકડી લઈને ઊભો થઈ ગયો, બરાબર છે, પણ બીજી જ પળે એને વિચાર આવ્યો કે વિચારો કેટલો મજબૂર હશે, કેટલો દુઃખી માણસ હશે, બરાબર, કે એને આજે એરંડાના પાન તોડવા પડે છે. પોતાના એને એવું લાગ્યું કે આ પણ પોતાના ઢોરને જીવની જેમ રાખતો હશે, જો હું ઊભો થઈશ ને તો એ ભાગી જશે. બીજી જ બાજુ તરત એને એમ થયું કે જો આવી રીતે રોજ એરો ભેલાણ કરશે, નુકસાન કરશે, તો પછી મારા બળદો શું ખાશે. વિચાર અંદર ગળમથલ થતું હતું. છેવટે જીવરાજે શું કર્યું, પોતાની લાકડી મૂકી દીધી કે ભાઈ નથી જવું, અને વિચારવા લાગ્યો કે ભાઈ પોતાના કર્મો કાલ કોણે જોઈ છે, કશું જ ના થયું હોય ને એમ માતા સુધી ગોદડું તાણીને સૂઈ ગયો. એરંડાના પાન તોડવાનો અવાજ તો સતત આવતો જ રહ્યો. આંખ તૂકનો આવનારનો અવાજ જીવરાજને સંભળાયો, પણ જીવરાજને ઊંઘ ન આવી. અને પેલા માણસ વિશે સતત વિચારતા આવતા હતા કે બિચારો કેટલો દુખ્યો હશે કે એરંડાના પાંદડા તોડવા પડે, એરંડાના પાન ચોરવા પડે, કેટલો મજબૂર હશે. એકાએક જીવરાજ એવું લાગ્યું કે કોઈ પોતાની છાપરી તરફ આવી રહ્યું છે. એણે ગોદડું હટાવીને તરત જ જોયું તો એક માણસ ઊભેલો હતો, એના ખભે નાનકડો કોથળો ભરેલો હતો. એ આવ્યો એવો સીધો જીવરાજના પગમાં પડી ગયો અને માફી માંગવા લાગી ગયો. રોતા રોતા તો જીવરાજ જોડે માફી માંગતા કે મેં તમારી ચોરી કરી છે ને, મને માફ કરો કે મારાથી ભૂલ થઈ ગઈ, કે મને માફ કરો કે મેં તમારી ચોરી કરી છે. જીવરાજ વિચારમાં પડી ગયો કે શેની ચોરી કરી, મારું તો કશું જ ચોરાયું નથી. જીવરાજ જુઓ કેટલો ભલો માણસ કહેવાય, એને ખબર છે કે રોજ કોઈ આવીને એરંડાના પાન તોડીને લઈ જાય છે, છતાં એણે એવું કહી દીધું કે મારું તો કશું ચોરાયું નથી. પણ અહીંયા જીવરાજ અવાજ પારખી ગયો હતો કે આ વેલજી હતો, કેસા ભગતનો દીકરો. વેલજીએ માથું ઊંચું કરીને કીધું, એ ડૂસકા ભરતો હતો અને રડતા રડતા બોલતો હતો કે મેં તમારા એરંડાના પાંદડા તોડ્યા છે, ચોરી કરી, બરાબર, મેં તમારા આવી રીતે પાંદડા ચોર્યા, મને માફ કરો કે, બરાબર, કે તમે આ અબોલા બળદો ખાતર ઘરબાર બધું મૂકી દીધું, વાડીમાં રહેવા આવી ગયા, અને મેં તમારા એરંડાના પાન ચોર્યા, હું કેટલો મોટો ગુનેગાર છું. પણ 10 દિવસ પહેલાં મારા ત્યાં એક દીકરી જન્મી છે, એની માને જરાય ધાવણ હતો નથી, એક રબારીએ મને બકરી તો આપી, પણ હવે બકરીને ખવડાવું એવું પાંદડા હું ક્યાંથી લાવું, જો બકરીને ખવડાવીશ નહીં તો બકરી દૂધ નહીં આપે, અને દૂધ વગર તો મારી છોકરી મરી જશે, મારી દીકરી મરી જશે, એટલે ના છૂટકે હું એરંડાના પાંદડા અહીંયા તોડવા આવ્યો છું. આટલું સાંભળી જીવરાજ તો એકદમ હેપતાઈ ગયો, આપ સામે જોઈ અને બોલવા લાગી ગયો, ભગવાન તું ખરો છે, ઓકે, હું તો કે બળદોને દીકરાવાની પોતાના અને સીમમાં પડ્યો રહું છું, અને આ દીકરી છે કે જીવી પોતાનું માનું ધાવણે પામતી નથી, બરાબર છે. એટલે અહીંયા જીવરાજ હવે વેલજીને કહે છે કે વેલા હવે હું થાક્યો, બરાબર, લે તું એક કામ કર, આ બળદોને તું લઈ જા, બરાબર છે, મારી તારી દીકરીએ જીવશે અને લાગ આવશે તો મારા બળદોએ લીલાચા ખાશે, બરાબર, કંઈક વિચારીને આટલું જીવરાજ કહી દે છે. આના કરતાં બધું તું સંભાળી લે, તારી દીકરીએ ભૂકી નહીં મરે અને રામ કરશે તો મારા બળદોએ બચી જશે. વેલજી તો આ સાંભળીને ગદગદ થઈ ગયો, એને ખરેખર એમ થઈ ગયું કે ખરે જીવરાજ જેવો તો કોઈ માણસ જ નહીં, બરાબર. તો બાળમિત્રો, આ સાથે આપણે આ પાઠ અહીંયા પૂર્ણ કરીએ છીએ. જય શ્રી કૃષ્ણ, બાય બાય.